तो आज अपने दशा मान व्रत कथा विषय सांभ बोलो दशा दशा मानी व्रत कथा जेमा कर्णवती नामना नगर नो राजा कर्णदेव खूब ज अहंकारी अने विलासी हतो। तेना अभिमान अने भोग विलास नो कोई पार न हतो। तेने कमलावती नामनी एक गुणवान अने चारित्र्यशील पत्नी हती। ते जेटली आस्तिक हती एटलो ज कर्णदेव नास्तिक हतो। राणी कमलावती कर्णदेव ने घणीवार समझावता कि अभिमान सारी वस्तु नथी, मानस धर्म कार्य में पण ध्यान आपवू जोईए। सुख अने वैभव आजे छे काले नथी, परंतु राजा तो राणीना आ सलाह मानवाने बदले उल्टो वधु ने वधु बगड़वा लाग्यो। ते सुरा अने सुंदरीना मदमां मस्त रहेवा लाग्यो। एक दिवस निराश महल ना जरूखामा उबा हता। त्या तेमने थोड़े दूर नदी किनारे केटलीक स्त्रीओनी भेगी मळी कंईक व्रत करती जो। तेणे दासीने बोलावी ए स्त्रीओ विशे पूछ्यू अने जाणी लावा कह्यो। थोड़ी वारे दासी पाछी आवी अने राणी ने कह्यो, राणी जी ए स्त्रीओ दशामानो व्रत करे छे। राणी आश्चर्य पामी तेणे पूछ्यु, हे ए व्रत केवी रीते कराय ते तू जाणी लावी छे? दासीए कह्यो, हा तेमणे कह्यू कि अमे सूतरना 10 दातणा लई तेणे कंकुथी रंगीए छीए अने तेणे 10 गांठो वाळीए छीए। वळी दशामां माताની માટીની મૂર્તિ બનાવીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ। આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું। તેને રાજાને બધી વાત કરી। રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી આ વ્રત બદ બધું ધતિયું છે, આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રત પૂરી કરી છે? ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાણીએ દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। રાણી ઉદાસ થઈને ત્યાંથી ચાલી ગઈ, પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજા જ દિવસે સૂર્યોદય થતા જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો। આમ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાએ તેનું રાજપાટ ચૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવર ત્યાંથી નાસી છૂટ્યા। રસ્તામાં જતા જતા રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી જ માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ વાત સાંભળી રાણીને ખૂબ મારી અને ત્રાસ ગુજારવા લાગ્યા। આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીએ પહોંચ્યા।
ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા અને રાણી બંને કુંવરો આજે હબક ખાઈ ગયા. એટલામાં તો ત્યાં માળી આવી છે. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચાર કરવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખીપટ થાય નહીં. અને તેમને હળદૂત કરી ત્યાંથી કાઢી મૂક્યા. રાજા રાણા અને બંને કુંવરો નિરાશ વધીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડીક દૂર ગયા પછી એક વાવ વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી વાવમાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારનું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને રાણી હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા તો રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ ને, જેણે કુંવરો આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા 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 તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, હે રાણી, આ તો મારી બહેનનું ગામ છે, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલી. એ ગળામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળુતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માનામાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો. પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ગળાને ભોયમાં જ લાટી દીધું. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાડને એક ચીબડું આપવા આજીજી કરી. રખેવાડને પણ રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે લાવો કોઈ કુવાના કિનારે શાંતિથી બેસી અને ચીબડું ખાશું અને પાણી પીશું. રાજા રાણી તો થોડે જ દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ કેટલાક સૈનિકો આવી ચડ્યા. તેમને બંનેને ત્યાં જ રોકી પાડ્યા અને તેમને બંનેને ઝડપી લીધી. તેમણે રાણીને સાડીના છેડામાં ઢાંકી ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું. મા દશામાના ક્રોધને લીધે રખેવાડે આપેલું જીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડીથી બાંધી રાજા સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા. ત્યાં તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા કોપની લીધે જ બની રહ્યા હતા. તેથી હવે તેમ તેમ
दशा वाला क्रोध ने तो शांत पाड़वो जन्म आती दशा वाली रिजवा राणीए तेमनी तपस्या शुरू करी। 10 दिवस सुधी राजा राणी माना नामना जप करी अने नकोरडा उपवास करी मानी मानसिक सेवा पूजा करी पोते करेली भूलों ने क्षमा करवा मानी याचना करी। राजा राणी ने हार्दिक भक्ति जोई मां दशामा तेमनी पर प्रसन्न थया अने तेमने सपना मां दर्शन दीधा अने आश्वासन आपता कह्युं के राजन हवे चिंता करशो नहीं हवे सौ सारा वाला थशे। बीजा दिवसे शत्रु राजा ने स्वप्न में आवी दशामा माताए कह्युं हे राजा ते निर्दोष पति पत्नी ने वगर विचारे जन्मा पूर्या छे तेथी तू काले सवारे तेमने छोड़ी मूकजे नहींतर तारो सर्वनाश थशे। અને હા તારા કુંવર રિસાઈને જતો રહે છે તે હજી જીવિત છે તે સવારે એને જેમ પાછો આવે છે સવાર પડતા કુંવર છેલ કુછળ પાછો આવે છે કુંવર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જીવમાંથી છોડી મૂક્યા। રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા। રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું। બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીની લેવા સામે થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેને આપતા સ્વાગતા કરી પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા। તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા। વાવમાં ગયા એક ડશીમાં તે બંને કુંવરને લઈને તેમની રાહ જોતા ઉભા હતા। રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળે તો જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજા તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ ગયો તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું ચૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે। દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયા અને તેમના પગમાં પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું એ પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની નવી દ્રષ્ટિ રાખશો। દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં ત્યાંથી દ્રશ્ય થઈ ગયા। પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું। રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો। માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા। જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ભળ્યા એમ સર્વની ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો અને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો। બોલીએ શ્રી દશામા।